આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એને કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે, અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે ચર્ચાની માંગ કરીશું, અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે, અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે ચર્ચા કરીશું. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ સંગત ચૌધરી તરફથી વિપક્ષને ટકોર કરવામાં આવી છે કે વિપક્ષના કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બન્યા છે, વિરોધ પ્રદર્શન હાઉસમાં ના થાય બહાર જે કર્યું એ કરે. હા, ચોક્કસ બજેટમાં અનેકવાર એવા કામો સૂચવવામાં આવે છે જે બિનજરૂરી હોય છે, અને અમુક વર્ગને અમુક બજેટની જરૂર હોય છે ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે, ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છીએ અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે. જ્યારે સરકાર સામે રજૂઆત કરવાની થશે, વિરોધ કરવાનો થશે, ત્યારે ચોક્કસ અમે બધા સાથે છે, અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે બધા વિરોધ પણ કરીશું. તમે આદિવાસી સમાજને લઈને સતત લડાવતા રહેતા હો છો, આ બજેટથી આદિવાસી સમાજને શું કંઈ મળવું જોઈએ એવી આપની અપેક્ષા શું છે? ગયા બજેટમાં 3410 કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું, પણ તમે જોઈ શકો છો એ બજેટને સગેવગે કરવા માટે તમામે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી. તો આદિવાસી સમાજ માટે આઝાદીના 75 વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે, પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી. એ સરકારના જ લાગતા વળગતા એનજીઓ એજન્સીઓ આવી નકલી કચેરીઓ કરીને એ બજેટને સગેવગે કરવાનું કામ કરે છે. અનેક પત્રો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે, ઉજાગર કર્યા છે, છતાં એમાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ એના કારણે આજે પણ ટ્રાઇબલ વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદ્ધ છે, અને સૌથી વધુ ભ્રષ્ટાચાર જો થતો હોય તો આદિવાસી વિસ્તારોમાં થાય છે. તમે માનો છો આ બજેટ ચૂંટણી લક્ષી હશે, કારણ કે લોકસભા પહેલા ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જોઈએ? ચોક્કસ, આ લોકસભા 2024 આવે છે એ ચૂંટણી લક્ષી બજેટ છે, અને જે જૂનું બજેટ છે એને પૂર્ણાગમન કરીને પેશ કરવાની જે તજવીજ ચાલી રહેલી છે, આજે જેવી રીતના બજેટ રજૂ થશે એના બાદ અમે એ બજેટનો અભ્યાસ કરીને ચર્ચામાં લઈશું, અને જ્યાં અમને લાગશે ત્યાં ચોક્કસ સરકાર સામે અમે માંગણી પણ મૂકીશું. બજેટ અને ચૂંટણીને એક સાથે જોડી રહ્યા છો, આપ પોતે લોકસભા ચૂંટણી લડવાના છો, કારણ કે જાહેરાતો થઈ ચૂકી છે અને તમારી પોતાની ઈચ્છા શું છે? ભરૂચ અને નર્મદાના લોકોનો આગ્રહ છે કે ચૈતરભાઈ લોકસભા ચૂંટણી લડે. માનનીય કેજરીવાલજી, ભગવત માનજીએ પણ જાહેરાત જ્યારે કરી છે ત્યારે 2024ની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર છે અને અમે લડવાના છે. સાહેબ, ઈડીના સતત દરડાઓ વિપક્ષી નેતાઓ પર પડી રહ્યા છે, અને આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધુ ને વધુ વિપક્ષના નેતાઓ કેવી રીતે અંદર કરી શકાય, તો આમ આદમી પાર્ટીની આ વિશે શું પ્રતિક્રિયા? આપ સૌ જોઈ શકો છો પૂરા દેશમાં ઈડી સીબીઆઈનો ઉપયોગ કરીને ભાજપ સરકાર એ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે એમને પરેશાન કરે છે. આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય સાથે આ નીતિનો ઉપયોગ થઈ રહેલો છે. આજે અમારા જેવા ધારાસભ્ય સાથે પણ સામ દામ દંડ ભેદ નીતિનો ઉપયોગ કરીને એક ખોટા કેસો ઊભા કરીને અમને પણ અમના પરિવારોને પણ દબાવવામાં આવે છે. આજે મારા ધર્મપત્ની મારા પીએ છેલ્લા 90 દિવસથી જેલમાં છે, હું ગઈકાલે જેલ મુક્ત થઈને આજે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહેલો છું, ત્યારે અમને પણ દબાણ કરવામાં આવે છે, પણ જ્યારે આટલા વર્ષોથી એમની સરકાર હોય છતાં પણ ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર હોય, આદિવાસી વિસ્તારોમાં શાળા ના હોય, શિક્ષકો ના હોય, સિંચાઈનું પાણી ના હોય, અને રોડ રસ્તા હાઈવે જીઆઈડીસી અને નહેરોમાં જમીનો ગયેલી છે એમને વળતર ના મળતું હોય, ત્યારે અમે ક્યારે પણ ભાજપને માત્ર લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજી ન જઈ શકે, પ્રચાર નહીં કરી શકે એ ચૂંટણી લક્ષી સમન્સ પાઠવવામાં આવે છે, અને એમને જેલમાં ધકેલી દેવાનો આ એક પ્લાનિંગ છે. જેવી રીતના હેમંત સોરેન પર કરવામાં આવ્યું છે, તો આજે તમે દેશમાં જોઈ શકો છો આજે એક પણ ભાજપના નેતા સામે, એમના સામાન્ય કાર્યકર સામે પણ આજે ઈડી નથી. માત્ર ને માત્ર
જે એમના વિરોધમાં છે, એમના વિપક્ષના જેટલા મોટા નેતાઓ છે એમની સામે ઈડીનો ઉપયોગ કરીને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, દેશમાં લોકશાહીનું હનન કરવામાં આવે છે, સરકારી તંત્ર પ્રશાસનનો દુરુપયોગ કરવામાં આવે છે અને એના થકી જ આ ભાજપ સરકાર પૂરા દેશ પર કબજો કરવા માંગે છે, પણ એમની સામે અમે ઝારખંડમાં ગવર્નરનો જે રોલ છે તેની પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જેએમએમ અને કોંગ્રેસે સમય માંગ્યો છે પરેડ કરાવવા માટે, પરંતુ હજી સુધી પરેડનો સમય નથી આપવામાં આવ્યો, તો શું કહે? આપ જોઈ શકો છો રાજ્યપાલે રાજ્યના બંધારણીય વડા છે, છતાં એ કેરળ હોય, ઝારખંડ હોય કે પશ્ચિમ બંગાળ હોય, દરેક જગ્યાએ રાજ્યપાલ એમના હોદ્દાનો ગરિમા જાળવતા નથી અને કેન્દ્ર સરકારના ઈશારે ત્યાંના સીએમઓને ત્યાં મુખ્યમંત્રીને પરેશાન કરવામાં આવે છે, બજેટ હોય કે બિલો પેશ કરવાના હોય, દરેકે દરેક બાબતોમાં રાજ્યપાલની દખલગીરી હોય છે. એટલે આપણા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ટૂંક સમયમાં રાજકોટમાં જે નિવેદન આપ્યા હતા એ પણ તમે જાણો છો. એટલે દેશમાં લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે અને બંધારણના રક્ષા માટે અમે ભાજપ સામે લડતા રહીશું. લોકોને ખબર પડવી જોઈએ કે પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય વિધાનસભામાં પોતાના માટે શું રજૂઆત કરે છે, પણ ગુજરાતની આ સરકારે લોકશાહીની હત્યા કરી છે, વિધાનસભાની બહાર પ્રશ્નોત્તરી પણ નથી આપવામાં આવતી, જે અમારી ઓફિસોમાં ટીવી મૂકવામાં આવ્યા ટીવી પણ લઈ લેવામાં આવ્યા છે, ગૃહની કામગીરી બહાર કોઈ પણ નિહાળી ના શકે એવી વ્યવસ્થા કરીને આ ગુજરાતની પ્રજા સાથે ગુજરાત સરકાર અન્યાય કરી રહી છે. કોંગ્રેસે બજેટ રજૂ કરવાની પહેલા માંગ વિરોધ પ્રદર્શન કરી માંગ કરી કે સરકારી નોકરીઓ ખાલી પડી છે તે ભરવામાં આવે, તેના સિવાય બાજુના રાજ્યમાં જેમ ભાજપે રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી છે, તેમ ગુજરાતમાં મળે ટેક પાર્ટના ઉમેદવારોને નોકરી મળે, શું આમ આદમી પાર્ટી પણ તેમની સાથે જ છે આ તમામ મુદ્દે? આજે દરેક ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયેલું છે, એમાં ભાજપ સરકારના જે કોન્ટ્રાક્ટરો છે એમની એજન્સીઓ એનજીઓને કામો આપવામાં આવે છે. આજે ટેટ ટાટ પાસ ઉમેદવાર એમનું સપનું હતું કે પોતે સરકારી શિક્ષક બનશે, પણ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવી, પ્રવાસી શિક્ષકોની યોજના લાવીને એમની સાથે પણ અન્યાય કર્યો છે. ત્યારે મોદી સાહેબનું એ વિઝન યાદ આવે છે જેમણે કીધું હતું કે 2 કરોડ સરકારી નોકરી આપીશું, ખેડૂતની આવક ડબલ કરીશું, દરેક વર્ગનો વિકાસ કરીશું. સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે, એટલે બજેટ જે પણ હશે એ એમના લાગતા વળગતા અને ફાયદા માટે ચૂંટણીલક્ષી બજેટ હશે. આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એને કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે, પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે ચર્ચાની માંગ કરીશું, અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે. અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે ચર્ચા કરીશું. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ શરદ ચૌધરી તરફથી વિપક્ષને ટકોર કરવામાં આવી છે કે વિપક્ષના કાર્યાલયમાં, કોંગ્રેસના કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બન્યા છે, વિરોધ પ્રદર્શન હાઉસમાં ના થાય ભારે જે કર્યું એ કરે. હા, ચોક્કસ બજેટમાં અનેકવાર એવા કામો સૂચવવામાં આવે છે જે બિનજરૂરી હોય છે અને અમુક વર્ગને અમુક બજેટની જરૂર હોય છે, ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે, ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છીએ અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે. જ્યારે સરકાર સામે રજૂઆત કરવાની થશે, વિરોધ કરવાનો થશે, ત્યારે ચોક્કસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે બધા વિરોધ પણ છે. તમે આદિવાસી સમાજને લઈને સતત લડત ચલાવતા રહેતા હો છો, આ બજેટથી આદિવાસી સમાજને શું કંઈ મળવું જોઈએ એવી આપની અપેક્ષા શું છે? ગયા બજેટમાં 3,410 કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું, પણ તમે જોઈ શકો છો એ બજેટને સગેવગે કરવા માટે તમામે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી. તો આદિવાસી સમાજ માટે આઝાદીના 75 વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે, પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી,
એ સરકારના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓ આવી નકલી કચેરીઓ કરીને એ બજેટને સગેવગે કરવાનું કામ કરે છે. અનેક પત્રો